ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં 41 જેટલા મજૂરો ફસાયેલા છે, ત્યારે નવસારી હાઈવે પરથી ગ્રીન કોરિડોર બનાવી મશીનરી ઉત્તરાખંડ લઈ જવામાં આવી છે, ત્યારે ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 જેટલા લોકોને બચાવવા માટે તમામ પ્રકારની શક્તિનો ઉપયોગ કરી દેવામાં આવ્યો છે. ભારતની સેનાથી માંડીને આંતરરાષ્ટ્રીય એક્સપોર્ટને બોલાવીને 41 જેટલા લોકોના જીવ બચાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે, જેમાં અત્યાધુનિક મશીનરી ધરાવતી કંપનીના હેવી ફિલિંગ રિંગ મશીન, જે નેશનલ હાઈવે નંબર 48 પર ગ્રીન કોરિડોર બનાવી ઉત્તરાખંડ લઈ જવામાં આવ્યા છે, કે જેનાથી કામગીરી પૂરજોશમાં ચાલી શકે અને 41 જેટલા લોકોના જીવ બચી શકે. દક્ષિણ ગુજરાતના વલસાડથી કોરિડોર બનાવીને વહેલામાં વહેલી તકે ઉત્તરાખંડ મોકલાવી જે ટનલમાં ફસાયેલા 41 લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં નવસારી જિલ્લા પોલીસે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ગ્રીન કોરિડોર બનાવીને સમગ્ર જિલ્લામાંથી સૌથી ઝડપી અને વહેલામાં વહેલી તકે મશીનરી ઉત્તરાખંડ પહોંચે એની માટે કામગીરી ચાલી રહી છે, ત્યારે એક તરફ સમગ્ર દેશ ટનલમાં ફસાયેલા લોકો વહેલામાં વહેલી તકે સાજા બહાર નીકળે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે બહાર આવે તેની પણ રાહ જોઈને બેઠા છે. દેશ વિદેશમાંથી એક્સપોર્ટ આવીને ફસાયેલા મજૂરોને બચાવ્યાની કવાયતમાં લાગ્યા છે, જેમાં NHRL ની વલસાડ પાસેની સાઇટ પરથી જે હેવી ફિલિંગ રિંગ મશીન વલસાડથી જે ઉત્તરાખંડ લઈ જવામાં આવી રહી છે, આ મશીનને વલસાડથી નવસારીના માર્ગે હાઈવેને ગ્રીન કોરિડોર બનાવી લઈ જવામાં આવ્યું હતું, જેમાં મહત્વની ભૂમિકા નવસારી જિલ્લાની પોલીસને પણ હતી. 20 નવમ્બર 2023 કો એક હેવી પિલિંગ રિંગ મશીનરી વલસાડ સે નિકલ કર સિલકાયારા ટનલ ઉત્તરકાશી ઉત્તરાખંડ જાને વાલી થી, તો વલસાડ સે નિકલ કર નવસારી ડિસ્ટ્રિક્ટ મેં વો 21 તારીખ કો 0:33 બજે વો હમારે નવસારી જિલ્લે મેં આઈ થી. નવસારી જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસ ઓર ચિખલી પોલીસ, નવસારી રૂરલ પોલીસ, હમારે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ કી ઇન્સ્ટ્રક્શન કે અનુસાર ઉન્હોને ટ્રાફિક વ્યવસ્થા કરકે યે મશીનરી કો 1:33 બજે, સોરી 1:49 કો સુરત રૂરલ પોલીસ કો મશીનરી કા ચાર્જ સોંપ દિયા થા.